હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ઝટપટ કુકરમાં બનતો મકાઈનો સેવડો. હફવાની ઝંઝટ વગર એકદમ સરસ રીતે બની જતો મકાઈનો સેવડો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એ બાફવાની ઝંઝટ વગર આપણે તૈયાર કરી લઈશું. તો ચાલો આપણે મકાઈનો સેવડો બનાવીએ અને એકદમ ટેસ્ટી અને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે. ખૂબ જ સરસ રીતે આપણો ચેવડો તૈયાર થઈ ગયો છે. આ રીતે બનાવશો તો તમને ખૂબ જ મજા આવશે અને વારે વારે બનાવશો. તો ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. એના માટે આપણે આ મકાઈ લેવાની છે. મેં 500 જેટલી મકાઈ લીધી છે અને એને આ રીતે સાકું વણે આપણે મકાઈના દાણા કાઢી લેવાના છે. આ રીતે બધા જ મકાઈના દાણા આપણે કાઢી લેવાના છે. મકાઈ આપણે ફૂણી લેવાની છે. નાના નાના સાઈઝની હોય આપણે એ રીતે મકાઈ લેવાની. આપણે બોકવામાં વાર નથી લાગતી, આ રીતે કાઢી લેવાના છે અને વર્તુળી લેવાના છે. આ સામગ્રી છે આપણી. હવે આપણે કુકરમાં 2 ચમચી જેટલું તેલ નાખવાનું છે. તેલ ગરમ થઈ ગયું છે એમાં આપણે આ સીમ તળી લેવાની છે. સીમને બહુ ઝાઝી નથી તળવાની, એનો કલર બદલાય ત્યાં સુધી તળવાની છે. પછી આપણે કાઢી લઈશું. આ રીતે હલાવતું રહેવાનું જેથી આપણી સીમ સારી રીતે પાકી જાય. હવે આપણે આ સીમને એક વાડકામાં કાઢી લેવાની છે. સીંગ તો ઓપ્શનલ છે, નાખવી હોય તો નખાય, ન નાખો તો ચાલે, પણ નાખી હોય તો બાળકોને વધારે ભાવે એને ખાવાની. અને એમાં આપણે નાખીશું લસણ અને આદું. આદું અને લસણ મેં ઝીણું કાપેલું છે અને જીરું અને મીઠા લીમડાના પાન નાખવાના છે. એક મોટું ટમેટું ઝીણું કાપી નાખી દેવાનું અને એને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. હવે આપણે એમાં 2 મરચી નાખવાની છે. મરચી કે મરચાં જે તમારી પાસે હોય એમ નાખી શકો. બાળકો ન ખાતા હોય તો ન નાખો તો પણ ચાલે. ટમેટા સારી રીતે ગળી ગયા છે. હવે આપણે એમાં મીઠું નાખી દેવાનું સ્વાદ પ્રમાણે. 1/2 ચમચી જીરું અને 1/2 ચમચી હળદર અને એમાં મેગી મસાલો નાખી દેવાનો 1 ચમચી. આપણે એમાં મકાઈ દાણા નાખી દેવાના. સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. મિક્સ થઈ ગયું છે બધું અને આપણે આમાં 1/2 ગ્લાસ જેટલું જ પાણી નાખવાનું છે, વધારે નથી નાખવાનું. હવે આપણે કુકર બંધ કરી અને 1 સિટી આવવા દેવાની છે, વધારે નથી આવવાનું. હવે આપણો સેવડો તૈયાર થઈ ગયો છે. ગરમા ગરમ મકાઈનો સેવડો આપણે એક પ્લેટમાં પરસી લઈશું. એની ઉપર લીંબુનો રસ નાખવાનો છે. જે સીંગ આપણે પહેલા તળી હતી એ સીંગ આપણે એમાં નાખી દેવાની છે. હવે આપણે એમાં સેવ પણ એડ કરવાની છે. તો આપણું મકાઈનો ચેવડો તૈયાર થઈ ગયો છે. ઝટપટ અને સાદો અને સિમ્પલ આપણો મકાઈનો ચેવડો તૈયાર થઈ ગયો છે. બાળકોને અને મોટાને ખૂબ જ મજા આવે છે ખાવાની. આ રીતે તમે એકવાર ટ્રાય કરજો, તમને ખૂબ જ સારો લાગશે.